विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। आज आपणे सी फोर पथनी प्रक्रियाओनो अभ्यास शुरू करिए। तो मित्रों सी थ्री पथ छे आपणे भणी गया। सी थ्री पथ एटले केल्विन चक्र। तो अहीं सी थ्री पथ अने सी फोर पथ नी वनस्पतिओमां एनी आंतरिक रचनामां शुं तफावत छे तो आपणे एटलुं जाणीए छीए मित्रों के आ एक मध्य पर्णनो कोष छे अने आ पूर्णकंचुकनो कोष छे। तो जे सी थ्री वनस्पति छे, सी थ्री वनस्पति एमा मध्य पर्णना कोषो छे एमा हरितकण होय छे बराबर। जारे सी थ्री वनस्पति मां पूर्णकंचुकना कोषो होय तो पूर्णकंचुकना कोषोमां हरितकणनो अभाव होय छे, हरितकण न होय बराबर। एटले जे प्रकाश संश्लेषण नी जे समग्र प्रक्रिया छे बराबर ए सी थ्री वनस्पति मां मध्य पर्णना कोषमां ज थाय छे। प्रकाश प्रक्रिया पण एमां थाय अने अंधकार प्रक्रिया पण एमां ज थाय छे सी थ्री वनस्पति मां। ज्यारे सी फोर वनस्पति होय तो सी फोर वनस्पति नी अंदर बराबर मध्य पर्णना कोषो एमां हरितकण होय छे અને પુલ કંચુકના કોષો હોય એમાં પણ હરિતકણ હોય છે, બંને સ્થાને હરિતકણો પુષ્કળ માત્રામાં હોય છે। ઓકે, હવે સવાલ એ છે કે પ્રકાશ સંશ્લેષણ છે એની કાર્યક્ષમતા છે, પ્રકાશ સંશ્લેષણના જે તબક્કા છે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા એની અહીંયા ચોક્કસપણે વહેંચણી થઈ જાય છે। એટલે કે મધ્યપર્ણનો જે કોષ છે સી ફોર વનસ્પતિમાં, મધ્યપર્ણના કોષમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે અને જે પૂર્ણકંચુકનો કોષ છે એમાં અંધકાર પ્રક્રિયા એટલે કે કેલ્વિન ચક્રની પ્રક્રિયા થાય છે બરાબર। તો વિગતવાર ચર્ચા કરીએ મિત્રો, સી ફોર પથની પ્રક્રિયાઓ વર્ણવો। તો સી ફોર પથ બરાબર શરૂ કરીએ તો હમણાં જ આપણે વાત કરી કે આ એક મધ્યપર્ણનો કોષ દર્શાવ્યો છે અને આ પુલકંચુકનો કોષ, પુલકંચુકના કોષની બાજુમાં તે મધ્યપર્ણનો કોષ હોય છે બરાબર। તો સૌપ્રથમ વાતાવરણમાંથી CO2 વાયુ પ્રસરણ પામી અને મધ્યપર્ણના કોષમાં દાખલ થાય છે અને મધ્યપર્ણના કોષમાં આ CO2 PEP નામના ઘટક સાથે, PEP એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, તો આ ત્રણ કાર્બન ધરાવતો ઘટક છે એની સાથે આ CO2ની પ્રક્રિયા થાય અને ઓક્ઝેલો એસિટિક એસિડ નામનો ચાર કાર્બન ધરાવતો પદાર્થ છે બને છે, ઓક્ઝેલો એસિટિક એસિડ। પણ આ પ્રક્રિયા માટે PEP કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક જોઈએ, એટલે PEP કાર્બોક્સિલેઝ ઉત્સેચક છે એ મધ્યપર્ણના કોષમાં આવેલો હોય છે બરાબર। આ ઉત્સેચકની હાજરીમાં CO2 વાયુ જે વાતાવરણમાંથી આવે છે એ PEP એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે જોડાય અને ઓક્ઝેલો એસિટિક એસિડ નામનો પદાર્થ બને છે જે ચાર કાર્બન વાળો હોય છે બરાબર। તો આ પ્રથમ નિપજ થઈ ચાર કાર્બન વાળી એટલે બરાબર આ પ્રક્રિયાને C4 પથ કહેવામાં આવે છે, C એટલે કાર્બન, પ્રથમ નિપજ અહીંયા ચાર કાર્બન વાળી છે, ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે આ સમગ્ર પથને C4 પથ કહેવાય છે બરાબર। પછી આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે ચાર કાર્બન છે બરાબર, આ PEP છે એમાં ત્રણ કાર્બન છે અને વત્તા એક કાર્બન CO2 નો ઉમેરાય છે અને એમ બે સાથે પ્રક્રિયા થઈ અને ચાર કાર્બન ધરાવતો ઓક્ઝેલો એસિટિક એસિડ બને। આ ઓક્ઝેલો એસિટિક એસિડ મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડ માં રૂપાંતર પામે જે પણ ચાર કાર્બન વાળો ઘટક છે। હવે આ મેલિક કે એસ્પાર્ટિક એસિડ છે એ મધ્યપર્ણના કોષમાંથી બરાબર છે પૂર્ણકંચુકના કોષોમાં વહન પામે છે। હવે આપણે ખબર છે કે પાસપાસના જે બે કોષો વચ્ચે કોઈ દ્રવ્યની આપલે થાય, વહન થાય તો બંને કોષ વચ્ચે કોષરસીય તંતુઓ હોય છે, કોષરસીય તંતુ અથવા જેને પ્લાઝ્મોડેસમાટા કહેવાય છે, તો એ પ્લાઝ્મોડેસમાટા દ્વારા બરાબર મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ વહન પામી એટલે C4 એસિડ કહેવાય ચાર કાર્બન વાળા, એ મધ્યપર્ણના કોષમાંથી ક્યાં આવી જાય છે, પૂર્ણકંચુકના કોષમાં આવી જાય છે। હવે આ જે મેલિક એસ્પાર્ટિક એસિડ છે એનું
ડી કાર્બોક્સિલેશન થાય છે. ડી કાર્બોક્સિલેશન થવું એટલે કે CO2 દૂર થવો, બરાબર છે? ડી કાર્બોક્સિલેશન એટલે CO2 વાયુ સ્વરૂપે દૂર થવો. આ CO2 વાયુ દૂર થઈ જાય એ કેલ્વિન ચક્રમાં દાખલ થાય છે, બરાબર? એટલે અહીંયા કેલ્વિન ચક્ર થાય અને એમાંથી પછી ગ્લુકોઝ ધીરમાં નિક્રિયા થાય. હવે સી ફોર પાવ એસિડમાંથી જ્યારે CO2 દૂર થાય, બરાબર છે, મેલિક એસ્પાર્ટિક એસિડમાંથી, અને એમાં ચાર કાર્બન હતા ને એક કાર્બન CO2 સ્વરૂપે દૂર થાય એટલે ત્રણ કાર્બન ધરાવતો પાયરુવિક એસિડ છે બને છે. ત્રણ કાર્બન ધરાવતો પાયરુવિક એસિડ. હવે આ પાયરુવિક એસિડ વહન પામી ફરીથી કોષરસ્ય તંતુ દ્વારા પાછો મધ્યકર્ણના કોષમાં આવે છે અને મધ્યકર્ણના કોષમાંથી એક એટીપીના અણુના વપરાશ સાથે એટલે કે એટીપીનું રૂપાંતર એડીપીમાં થાય અને પાયરુવિક એસિડમાં એટીપીનો ફોસ્ફેટ ઉમેરાય. એ ફોસ્ફેટ ઉમેરાય એટલે પાયરુવિક એસિડનું રૂપાંતર પાછો છે એ પીએપીમાં થઈ જાય એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં થાય છે, બરાબર? એટલે શરૂઆતની અંદર પીએપીની CO2 સાથે પ્રક્રિયા થઈ અને આ ચક્ર દરમિયાન પ્રક્રિયાને અંતે ફરીથી પાછો આ પીઓપી છે પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ સી ફોર પથની જે પ્રક્રિયા છે આ ચક્રીય પ્રક્રિયા છે, બરાબર? કેવી પ્રક્રિયા છે? ચક્રીય પ્રક્રિયા છે. તો અહીં પહેલું જ વાક્ય આપણે લખ્યું છે, સી ફોર પથને હેચસ લેક પથ કહેવાય છે, કારણ કે આ સંશોધન બે વૈજ્ઞાનિક હેચ અને સ્લેક દ્વારા થયું છે એટલે આ પથને હેચ સ્લેક પથ કહેવાય અને આ એક ચક્રીય પ્રક્રિયા છે. એટલે કે પીઈપી ફોસ્ફેનોલ પાયરુવિક એસિડની CO2 સાથે પ્રક્રિયા થઈ ઓક્ઝેલો એસિટિક બને છે. ઓક્ઝેલો એસિટિક એસિડ જે મેલિક કે એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતર પામે, જે ગુણકંચુકના કોષોમાં દાખલ થઈ ડીકાર્બોક્સિલેશન પામી પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય અને પાયરુવિક એસિડ ફરીથી પણ મધ્યકર્ણના કોષમાં દાખલ થાય અને એનું ફોસ્ફોરીકરણ થાય એટલે કે ફોસ્ફેટ ઉમેરાય અને ફરીથી પીઈપીમાં રૂપાંતર થાય એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એ ચક્રીય પ્રક્રિયા છે. મધ્યકર્ણના કોષમાં રૂડિસ્કો ઉત્સેચક હોતો નથી, બરાબર? આ મધ્યકર્ણનો કોષ છે. મધ્યકર્ણના કોષમાં મિત્રો રૂડિસ્કો ઉત્સેચક હોતો નથી, પરંતુ પીઈપી કાર્બોક્સિલેઝ હોય છે, બરાબર? આ પીઈપી કાર્બોક્સિલેઝ હોય છે જે પીઈપીની CO2 સાથે પ્રક્રિયા કરીને ઓક્ઝેલોક એસિટિક એસિડ બનવા માટે જવાબદાર છે. જ્યારે કુલકંચુકીય કોષો, આ કુલકંચુકના કોષો છે, હવે એમાં તો જાણીએ છે કેલ્વિન ચક્ર થાય છે તો કેલ્વિન ચક્ર તો રૂડિસ્કોની હાજરીમાં જ થાય, બરાબર? તો કુલકંચુકીય કોષો હોય તો એમાં રૂડિસ્કો ઉત્સેચકથી ભરપૂર હોય છે, કારણ કે એમાં અહીંયા કેલ્વિન ચક્ર થાય છે, કેલ્વિન ચક્ર રૂડિસ્કોની હાજરીમાં થાય છે, બરાબર? પરંતુ તેમાં પેપ કેજનો અભાવ હોય છે. પીઈપી કેજ, પેપ કેજ એટલે પીઈપી કાર્બોક્સિલેઝ, બરાબર? એમ ટૂંકમાં પેપ કેજ કહેવાય. તો આ પેપ કેજ ઉત્સેચકનો અભાવ હોય છે. એટલે વાક્ય આખું શું કહે છે મિત્રો, કે મધ્યકર્ણના કોષમાં પીઈપી કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક હોય અને રૂડિસ્કો ઉત્સેચક હોતો નથી. જ્યારે કુલકંચુકના કોષોમાં રૂડિસ્કો ઉત્સેચક છે ભરપૂર હોય છે, પ્રચુર માત્રામાં હોય છે, પરંતુ પીઈપી કાર્બોક્સિલેઝ ઉત્સેચક હોતો નથી, બરાબર? ઓકે. મૂળભૂત પરિપથ એટલે કે કેલ્વિન ચક્ર, પ્રકાશ સંશ્લેષણનો મૂળભૂત પરિપથ કયો કહેવાય? તો કે કેલ્વિન ચક્ર, કારણ કે કેલ્વિન ચક્રથી જ તે શું બને છે, ગ્લુકોઝનું નિર્માણ થાય છે, બરાબર? તો કેલ્વિન ચક્ર કે જેના પરિણામે શર્કરાનું નિર્માણ થાય છે તે કેલ્વિન ચક્ર C3 અને C4 વનસ્પતિઓમાં સામાન્ય છે. એટલે C3 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર તો થાય જ છે અને C4 વનસ્પતિ હોય એમાં કેલ્વિન ચક્ર થાય છે, બરાબર? આ તફાવત ક્યાં રહ્યો કે C4 વનસ્પતિમાં મધ્ય પરિણામમાં પ્રકાશ શ્વસન થાય, કેલ્વિન ચક્ર કુલકંચુકના કોષોમાં થાય, બરાબર? જ્યારે C3 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર છે એ મધ્યપર્ણના કોષોની અંદર થાય છે. બાકી C3 વનસ્પતિ હોય કે C4 વનસ્પતિ હોય બંનેમાં કેલ્વિન ચક્ર તો થાય જ, બરાબર? અહીંયા કેલ્વિન ચક્ર તો થાય જ છે, રેડી? પણ આ જે પેપકેજ સાથેની જે પ્રક્રિયા છે એ C3 વનસ્પતિમાં થતી નથી.
ओके, पर C3 અને C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર એક સામાન્ય ક્રિયા છે. તો મિત્રો આ વાત થઈ ગઈ C4 પથની અથવા H સ્લેક પથ. ઓકે, નવા પ્રશ્ન પર જઈએ. રુબિસ્કો ઉત્સર્જક વિશે માહિતી લખો. તો રુબિસ્કો છે એના વિશે તો મિત્રો આપણે ભણી ગયા છીએ અને માહિતીગાર છીએ, છતાંય આપણે જોઈએ રુબિસ્કો ઉત્સર્જક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સર્જક છે. બરાબર, રુબિસ્કો ઉત્સર્જક વનસ્પતિમાં સૌથી વધુ માત્રામાં પ્રાપ્ત થતો ઉત્સર્જક છે. એટલે આપણે એને એમ કહીએ છીએ વિશ્વમાં સૌથી પ્રભાવી પ્રોટીન છે રુબિસ્કો છે. બરાબર છે, હા. તો રુબિસ્કો ઉત્સર્જક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં મળતો ઉત્સર્જક છે. બરાબર, વનસ્પતિમાં હરિતકણમાં લગભગ 16% જેટલો રુબિસ્કો ઉત્સર્જક આવેલો હોય છે. તેના સક્રિય સ્થાને CO2 અને O2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને જોડાઈ શકે છે. તો આપણે જાણીએ છીએ મિત્ર કોઈ પણ ઉત્સર્જકને ક્રિયાશીલ સ્થાન હોય છે ત્યાં ચોક્કસ પ્રક્રિયાથી અણુ જોડાઈને પ્રક્રિયા કરે છે. તો આ સક્રિય સ્થાન છે, સક્રિય સ્થાન અથવા ક્રિયાશીલ સ્થાન. એ ક્રિયાશીલ સ્થાન સાથે CO2 તથા O2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને જોડાઈ શકે છે, તેથી તેને રુબિસ્કો કહેવામાં આવે છે. બરાબર, તો ક્રિયાશીલ સ્થાન સાથે CO2 અને ઓક્સિજન બંને જોડાઈ શકે છે, તેથી આ ઉત્સર્જકને રુબિસ્કો કહેવામાં આવે છે. તેને ઓક્સિજન કરતા CO2 પ્રત્યે વધુ આકર્ષણ છે. તો આ ઉત્સર્જક ચાલો ઓક્સિજન સાથે જોડાઈ શકે છે, CO2 સાથે જોડાઈ શકે છે, પણ આ વાક્ય શું કહે છે કે તેને ઓક્સિજન કરતા CO2 પ્રત્યે વધુ આકર્ષણ છે. જો આવું ન થતું હોત એટલે કે રુબિસ્કોને જો CO2 પ્રત્યે વધુ આકર્ષણ ન હોત તો શું થાય? હવે આપણે જાણીએ છીએ મિત્રો રુબિસ્કો RuBTની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એને પ્રકાશ શ્વસન કહેવાય. તો પ્રકાશ શ્વસન છે એ પણ રુબિસ્કોની હાજરીમાં થાય છે અને RuBTની CO2 સાથે પ્રક્રિયા થઈને કેલ્વિન ચક્ર થાય છે, ગ્લુકોઝ બનવાની ક્રિયા એ રુબિસ્કોની હાજરીમાં થાય છે. તો પ્રકાશ શ્વસન એ રુબિસ્કો કરાવે છે અને કેલ્વિન ચક્ર એ રુબિસ્કો કરાવે છે. પણ પ્રકાશ શ્વસનમાં રુબિસ્કો ઓક્સિજન સાથે જોડાય છે અને કેલ્વિન ચક્રમાં રુબિસ્કો CO2 સાથે જોડાય છે. બરાબર, તો ઓક્સિજન કરતા CO2 પ્રત્યે વધુ આકર્ષણ છે, તો એનો મતલબ એવો કે રુબિસ્કો CO2 સાથે વધુ જોડાણ ધરાવે છે અને વધુ પ્રક્રિયા કરાવે, એટલે એનો અર્થ એવો કેલ્વિન ચક્ર વધારે થાય અને ખોરાકનું નિર્માણ વધારે થાય. પણ અહીંયા એમ કહે છે જો આવું ન થાય, જો આવું ન થાય એટલે કે જો રુબિસ્કો CO2 પ્રત્યે વધુ આકર્ષણ ન ધરાવે તો કેલ્વિન ચક્ર ઓછું થાય અને કેલ્વિન ચક્ર ઓછું થાય એટલે ખોરાકનું સંશ્લેષણ ઘટી જાય. બરાબર, તો અહીંયા લખ્યું છે જો આવું ન થતું હોય તો ખોરાક સંશ્લેષણ ઓછું થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ઓક્સિજન કરતા CO2 પ્રત્યે રુબિસ્કો વધુ આકર્ષણ ધરાવે એટલે વધુ કેલ્વિન ચક્ર થાય અને વધુ ખોરાકનું નિર્માણ થાય, પરંતુ જો આવું ન થતું હોય તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય. આ જોડાણ સ્પર્ધાત્મક હોય છે. આ જોડાણ એટલે રુબિસ્કો સાથે ઓક્સિજન જોડાશે કે CO2 જોડાશે, આ જોડાણને સ્પર્ધાત્મક કીધું. કેમ? એનો આધાર શેના ઉપર છે? તો કે આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક છે. શું કામ? તો કે ઓક્સિજન અથવા CO2 બેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર તેની સાપેક્ષ સાંદ્રતા પર છે. રુબિસ્કો સાથે જોડાય તો બે શકે છે, ફાઇનલી ઓક્સિજન જોડાઈ શકે અને CO2 જોડાય, બંને માટે સ્પર્ધા થાય, પણ આધાર શું? બરાબર, તો કે બેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર સાપેક્ષ સાંદ્રતા પર છે, કે CO2 ની સાપેક્ષમાં O2 ની સાંદ્રતા કેટલી છે અથવા ઓક્સિજન ની સાપેક્ષમાં CO2 ની સાંદ્રતા કેટલી છે આ બાબત પર આધાર છે. તો જો C3 વનસ્પતિઓમાં કેટલો ઓક્સિજન
रूबिस्को સાથે જોડાય છે આથી હવે સીત્રી વનસ્પતિમાં કેટલો ઓક્સિજન રૂબિસ્કો સાથે જોડાય મિત્રો રૂબિસ્કો સાથે ઓક્સિજન જોડાય એટલે પ્રકાશવસન થાય પ્રકાશવસન થાય એટલે રૂબિસ્કો પ્રકાશવસનની ક્રિયામાં વપરાય તો એટલા રૂબિસ્કોના અણુ અને આરયુબીપીના અણુ કેલ્વિન ચક્રને ઓછા મળે તો કેલ્વિન ચક્ર ઓછું થાય બરાબર આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય કેલ્વિન ચક્ર ઓછું થાય એનો મતલબ CO2ના સ્થાપનમાં ઘટાડો થયો ઓકે અને C4 વનસ્પતિ હોય તો C4 વનસ્પતિમાં પ્રકાશવસન થતું નથી C4માં પ્રકાશવસન નથી થતું એટલે રૂબિસ્કો ટોટલી કઈ પ્રક્રિયામાં ધ્યાન આપે છે કેલ્વિન ચક્રમાં બરોબર છે તેનો કારણે હવે C4માં પ્રકાશવસન થતું નથી એનું કારણ શું હતું તો એનો કારણ એ છે કે તે એક એવું તંત્ર ધરાવે છે કે જે ઉત્સર્જક સાથે CO2 ની સાંદ્રતા વધારી દે છે કેમ CO2 ની સાંદ્રતા C4 વનસ્પતિમાં વધી જાય છે તો મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી કે C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણનો આ પથ છે એમાં કેલ્વિન ચક્રની પ્રક્રિયા છે એ પોલ કંચુકના કોષમાં થાય છે બરાબર ઓકે પ્રકાશ પ્રક્રિયા છે એ મધ્ય પ્રણવના કોષમાં થાય છે તો જ્યારે મેલિક એસ્પાર્ટિક એસિડ કોષરસ્ય તંતુ દ્વારા વહન પામીને પોલ કંચુકના કોષમાં આવે છે આ C4 એસિડ એટલે મેલિક એસ્પાર્ટિક એસિડ ચાર કાર્બન વાળો તો એનું જ્યારે ડીકાર્બોક્સિલેશન થાય ડીકાર્બોક્સિલેશન ને પરિણામે CO2 ની સાંદ્રતા વધતી જાય છે આ CO2 ની સાંદ્રતા વધતી જાય છે બરાબર અને એક કેલ્વિન ચક્રમાં આ CO2 પ્રાપ્ત બને છે બરાબર છે તો વનસ્પતિમાં પોલ કંચુકના કોષોમાં C4 વનસ્પતિમાં CO2 ની સાંદ્રતા ખૂબ જ વધી જાય છે તો આપણે હમણાં જ વાત કરી કે ઓક્સિજન ની સાપેક્ષમાં CO2 ની સાંદ્રતા ખૂબ જ વધી જાય તો રૂબિસ્કો છે એ કેલ્વિન ચક્ર કરાવે એટલે કે CO2 સાથે રૂબિસ્કો ની પ્રક્રિયા થાય અને કેલ્વિન ચક્રના પરિણામે વધુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક નિર્માણની ક્રિયા થાય છે બરાબર તો C3 વનસ્પતિમાં પ્રકાશવસન નથી થતું કારણ કે બરાબર એમાં CO2 ની સાંદ્રતા છે વધે છે કોને કારણે તો કે પોલ કંચુકના કોષોમાં C4 એસિડમાંથી ડીકાર્બોક્સિલેશનથી સતત CO2 પ્રાપ્ત થતો રહે છે એ કેલ્વિન ચક્રમાં વપરાયા કરે છે પાયરુવિક એસિડનો ફરીથી એટલે કે ફોસ્ફિનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે તો આ ચક્રીય પ્રક્રિયા સતત ચાલવાથી પોલ કંચુકના કોષોમાં CO2 ની સાંદ્રતા વધારી દે છે અને CO2 ની સાંદ્રતા વધારી દે તો વધુ સાંદ્રતા CO2 ની હોય તો એની સાથે કોણ જોડાઈ શકે રૂબિસ્કો જોડાઈ શકે બરાબર અને રૂબિસ્કો જોડાય એટલે કેટલા રૂબિસ્કો ઓક્સિજન સાથે ન જોડાઈ શકે જોડાવા માટે પ્રાપ્ય ન બને એટલે C4માં પ્રકાશવસન ન થાય ઓકે અને કેલ્વિન ચક્ર વધુ થાય વધુ કેલ્વિન ચક્ર થાય એટલે આપણે આગળ ચર્ચા કરી ગયા કે C4 વનસ્પતિની ઉત્પાદકતા C3 વનસ્પતિની સાપેક્ષમાં કેવી હોય છે બમણી હોય છે બમણો ખોરાક બનાવે છે ઓકે તો C3 વનસ્પતિઓમાં કેટલો ઓક્સિજન રૂબિસ્કો સાથે જોડાય બરાબર આથી CO2 સ્થાપનમાં ઘટાડો થાય એટલે કે પ્રકાશવસન થાય પ્રકાશવસન જેટલું વધારે થાય એટલું CO2 નું સ્થાપન ઘટી જાય C4 વનસ્પતિમાં પ્રકાશવસન નથી થતું તેનું કારણ કે તે એક એવો તંત્ર ધરાવે છે કે જે ઉત્સર્જક સાથે CO2 ની સાંદ્રતા વધારી દે છે ક્યાં પોલ કંચુકના કોષોમાં કારણ કે C4 વનસ્પતિમાં પોલ કંચુકીય કોષોમાં ઉત્પન્ન થતા CO2 ની સાંદ્રતા વધી જાય છે ઓકે તેનાથી એ સુનિશ્ચિત થાય છે આટલી ચર્ચા પછી એ નક્કી થઈ ગયું શું કે રૂબિસ્કો કાર્બોક્સિલેસ તરીકે વધારે કાર્ય કરે છે કાર્બોક્સિલેસ તરીકે વધુ કાર્ય કરે એટલે વધુ એ CO2 સાથે જોડાય પ્રક્રિયા કરે બરાબર અને ન્યૂનતમ ઓક્સિજનેસ તરીકે કાર્ય કરે એટલે કે પ્રકાશવસન ઓછો કરે ઓક્સિજન સાથે ઓછો જોડાય અને CO2 સાથે વધારે જોડાય બરાબર તો જો આરયુબીપી સોરી રૂબિસ્કો
जो ऑक्सीजन साथे जोड़ाए तो प्रकाश श्वसन वधारे थाय, अने CO2 साथे जोड़ाए तो केल्विन चक्र वधारे थाय। पर रूगीस्पनो नेचर हुं छे, कार्बोक्सिलेशन तरीके वधारे वर्ते छे, एटले के वधारे प्रकाश संश्लेषण करीन केल्विन चक्र करीन खोराक बनावे, अने न्यूनतम एटले के ओछी मात्रामां ऑक्सीजनेस तरीके कार्य करे छे। तो आ थई गई रूबिस्को उत्सर्जकनी वात। ओके मित्रों, तो नेक्स्ट लेक्चर में आगळ वधशुं। ओम शांति।